નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીશું એક એવા અભિનેત્રી વિશે કે જે હિન્દી, મરાઠી અને ગુજરાતી એ ભાષાની અનેક ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ અને મુખ્ય હિરોઈનના રોલ માટે પ્રખ્યાત હતા. 4 જાન્યુઆરી 1940 રોજ જન્મેલા અભિનેત્રી અંજના માજરેકર વિશે. તેમનો વિવાહ સાજિદ મુમતાજ સાથે થયો હોવાથી તેમનું નામ આગળ જતા અંજના મુમતાજ પડ્યું. હિન્દુ મરાઠા ફેમિલીમાં જન્મેલા અંજના અને ફિલ્મ પ્રત્યે કોઈ દૂર દૂર સુધી નાતો ન હતો. પિતા સરકારી નોકરી કરતા હતા અને માતા હાઉસવાઈફ હતા. અંજના જ્યારે નાના હતા ત્યારે તેઓ ખૂબ સારો ડાન્સ કરતા. આ તેમના ડાન્સના ટેલેન્ટને જોઈને તેમની માતાએ તેમને ક્લાસિક જોઈન કરાવી દીધું અને ડાન્સની ટ્રેનિંગ કરાવી. તે સમયે તે અંજના ડાન્સથી ખૂબ જ પ્રખ્યાત હતા. દૂરદર્શનના એક ઇન્ટરવ્યૂમાં અંજનાએ બતાવેલું કે મીના કુમારી એને તે બહુ પસંદ કરતા હતા. એક વખત તેમની મુલાકાત મીના કુમારી સાથે થઈ તો તેમણે કહ્યું કે એક દિવસ તું જરૂર અભિનેત્રી બનીશ, પણ અત્યારે ભણવામાં ધ્યાન આપીશ. તે તેમના ફેવરિટ અભિનેત્રીના મુખેથી આ વાત સાંભળીને અંજના ખૂબ જ પ્રભાવિત થયા હતા અને અભિનય પ્રત્યે આકર્ષાયા હતા. પછી તેમનું ધ્યાન ભણતરમાં નહોતું લાગતું. ખૂબ મુશ્કેલથી તેઓ મેટ્રિક પાસ કર્યું. એક દિવસ તેમને ખબર પડી કે ફિલ્મ બાગીચાનું શૂટિંગ થઈ રહ્યું છે, તો તે ત્યાં સેટ પર પહોંચી ગયા. સેટ પર મીનાજીએ તેમના પતિ કમલ આરોહી સાથે મુલાકાત કરાવી તેમને તેમની ફિલ્મ શંકર હુસેનમાં કામ આપવાનું વચન આપ્યું. પરંતુ આ ફિલ્મ રિલીઝ થતાં ખૂબ જ સમય લાગ્યો. પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા પછી અંજનાને મા કા આંચલ, સંબંધ, મહુઆ વગેરે ફિલ્મોમાં આ કામ મળી ગયું. અંજનાએ ઘણી હિન્દી ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે કામ કર્યું, પણ તે એટલી સફળતા ન મળી તો તેઓ ગુજરાતી અને મરાઠી ફિલ્મો તરફ વળ્યા. આમાં દર્શકોની તેમને ખૂબ જ પ્રશંસા મળી. આ પછી અંજના માજરેકરે સાજિદ મુમતાજ સાથે વિવાહ કર્યો. પરિવારવાળા પણ એ વિવાહથી કોઈ એતરાજ ન હતો. સાજિદ તેમના અંજનાના પડોશીમાં જ રહેતા હતા. વિવાહ પછી અંજનાને ફિલ્મોમાં કામ મળવું બંધ થઈ ગયું, એટલા માટે તેમણે પોતાનું ધ્યાન ઘર ગૃહસ્થીમાં લગાવી દીધું. તેમને એક પુત્ર પણ છે, રુશાલ મુમતાજ. તે પણ અભિનેતા છે. રુશાલ મુમતાજ લાલ ઇશ્ક, બાલિકા વધુ, યે રિશ્તા હૈ પ્યાર કા વગેરે સિરિયલમાં જોવા મળ્યા હતા. આ 36 વર્ષની ઉંમરે અંજના એટલા માટે ચિંતિત હતા કે તેમને ફિલ્મોમાં કામ નહોતું મળતું, પણ તેમને અભિનય પ્રત્યેનો પ્રેમ એટલો જ હતો. આ પછી પણ 1986માં તેમણે અભિનયની બીજી યાત્રા શરૂ કરી. 1986નું સિરિયલ બુનિયાદમાં કામ મળી ગયું અને તે પરથી તેઓ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા. આ પછી અંજનાએ પાછું વળીને જોયું નહીં. તેમણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું. ગુજરાતી ભાષામાં મોટાભાગની ફિલ્મોમાં ધાર્મિક ફિલ્મો હતી અને ત્યાર પછી મુખ્ય હિરોઈન તરીકે અથવા મુખ્ય હિરોઈનની માતાના પાત્રમાં પણ તેઓ ફેમસ થઈ ગયા. અત્યારે અંજના મુમતાજ તેમના બેટા અને વહુ સાથે ખુશાલ જિંદગી જીવે છે. તેમની ગુજરાતી ફિલ્મ 16 સોમવાર, નળદમયંતી, શંકર પાર્વતી, જવાનીના ઝેર, સંત સુરદાસ વગેરે છે અને તેમની ફેમસ ટીવી સિરિયલ કુદરત, બુનિયાદ વગેરે છે. તે એમની ફિલ્મોગ્રાફીનો વિડીયો ટૂંક સમયમાં આ ચેનલ પર જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરી અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો.